આજનું આ બપોરના પ્રવચનનો ટોપિક છે આવલી જેને આપણે પાઠ પરંપરા કહીએ આજના બપોરના ટોપિકની અંદર ગૌતમ સ્વામી સુધર્મા સ્વામી અને એની પાઠ પરંપરામાં થયેલા મહાપુરુષોના ચરિત્રનું આપણે વર્ણન કરવાનું છે ગણહર થેરાવલી ગણધર ભગવંતો અને સ્થવીર મહાપુરુષોની વાતો આજના પ્રવચનોની અંદર કરવામાં આવશે આ પ્રવચનનો પ્રારંભ કરવું એ પહેલા તમને સમજાવવું ભગવાન મહાવીરે દિવસે સ્થાપના એટલે બીજું કઈ નથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આ ત્રણની આરાધના એનું નામ શાસન છે તથવાર સૂત્રમાં ઉમા સ્વાતીજી મહારાજ કહે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રભુનો માર્ગ એટલે બીજું કાઈ નથી દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના એનું નામ માર્ગ છે સનમાર્ગ એ દર્શન જ્ઞાન અને ચારિત્ર છે જે મુંબઈ થી દિલ્હી જવું હોય તો નેશનલ હાઈવે રોડ નંબર 8 મુંબઈ થી સ્ટાર્ટ કરો તમને દિલ્હી પહોંચાડે છે એમ દર્શન જ્ઞાન અને ચારિત્રની આરાધના કરો તમને સિદ્ધ સિલા સુધી પહોંચાડશે આ માર્ગ પણ એ માર્ગને બનાવનાર કોણ છે એ માર્ગને બનાવનાર વર્તમાન કાળની અપેક્ષાએ કહીએ તો ભગવાન મહાવીર માર્ગને માર્ગને બનાવવું એક એક જુદી જુદી વાત વાત છે છે અને બતાવવું બનાવવામાં જેટલી તકલીફ છે જેટલી મુશ્કેલી છે જેટલા સંઘર્ષો છે એટલું કદાચ બતાવવામાં નથી તમે જોયું હશે તમારે ત્યાં ગવર્મેન્ટ જ્યારે રોડ બનાવવા માટે આવે છે એના માણસો કેટલી તકલીફથી એ રોડ બનતો હોય છે પેલા ખોદવાનું કામ શરૂ થાય પછી એમાં પથરાઓ નાખવામાં આવે રેતી કપચી માટીઓ નાખવામાં આવે એના ઉપર શું રેડવામાં આવે ગરમા ગરમ ડામર રેડવામાં આવે અને પછી એના પર શું ફેરવવામાં આવે રોલર ફેરાવવામાં આવે છે એના દ્વારા એક રોડ શરૂ થતો હોય છે રોડ બનતો હોય છે બર ગરમી ની વચ્ચે પણ એને કામ કરવું પડતું હોય છે

સાડા બાર વર્ષની ઘોર સાધનાના અંતે આ માર્ગ તૈયાર કર્યો છે એ સાડા બાર વર્ષના ઉપસર્ગો આપણે ગઈકાલે સવારે જોયા છે આપણી વાચા સીમિત છે પરમાત્મા ઉપર વર્ષેલા ઉપસર્ગો અસીમ છે અને સાડા બાર વર્ષની સાધનાના અંતે પરમાત્મા એક સુંદર મજાનો રોડ વૈશાખ સુ દસમના દિવસે તૈયાર કર્યો અને એનું ઓપનિંગ વૈશાખ સુદ અગિયારસ ના દિવસે થયું આવે છે ને કોઈ બ્રિજ બની જાય પછી મિનિસ્ટરો આવતા હોય છે ને ઓપનિંગ કરવા માટે ભગવાન મહાવીરે આ રોડ બનાવ્યા પછી વૈશાખ સુદ અગિયારસ ના દિવસે જગતની સમક્ષ અપાપાપુરી નગરીની અંદર ઓપન કર્યું છે અને માર્ગ પર સૌથી પહેલો પગ જો મૂકનાર હોય તો કોણ હતા ઇન્દ્રભૂતિ ગૌતમ એની પાછળ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત સુદરમા વગેરે અગિયાર ગણતરો એની સાથેના શિષ્યો વગેરે પછી તો હજારો લખો લોકોએ પગ મૂક્યો આજ સુધી આ બ્રિજ આ રોડ ઉપર પગ મૂકવાનું ચાલુ છે પ્રભુએ માર્ગ બનાવ્યો પ્રભુની પાઠ પરંપરામાં થયેલા આચાર્યોએ આપણા સુધી આ માર્ગ પહોંચાડ્યો માર્ગ ને બનાવ્યા પછી પહોંચાડવા માટે પણ આપણા સુધી આ રોડ નથી પહોંચ્યો મોક્ષ માર્ગ પહોંચાડવા માટે તો આપણા મહાપુરુષોએ ક્યારેક પોતાના જાન જોખમો માં મૂક્યા છે વર્ષમાં કેટલા મંદિરો તૂટ્યા છે પચીસો વર્ષની અંદર તમને ખબર નહિ હોય મોગલના જમાનામાં આપણા લખેલા હસ્તલિખિત જ્ઞાન ભંડારોમાંથી પ્રતો કાઢી એનું તાપણું કરી મોગલોએ પોતાની રસોઈ બનાવી હજારો ગ્રંથો આપણા નષ્ટ થઈ ચૂક્યા છે ત્યારે જ તો કલિકાલ સર્વજ્ઞના સાડા ત્રણ કરોડ શ્લોકમાંથી માત્ર સાડા ત્રણ લાખ શ્લોક બચ્યા છે ત્યારે જ તો હરિભદ્ર સુરેશ્વરજીના ચૌદસો ને ચુમ્માલીસ ગ્રંથમાંથી માત્ર પંચોતેર ગ્રંથ બચ્યા છે ત્રણસો ગ્રંથ તો હજી ત્રણસો વર્ષ પહેલા ઉપાધ્યાય યશોવિજયજીએ રચ્યા પૂરા સો ગ્રંથ આજે આપણને નથી મળતા કારણ જે મળ્યું છે આ મહાપુરુષોની સુરક્ષાની વજહથી આ મહાપુરુષો ના થયા હોત તો વર્તમાન કાળમાં મળેલી જે એસેટ મૂડી આ ધરોહર આપણા સુધી ના પહોંચી હોત એમ કહેવાય છે કે હજારો શ્રવણોના ડોકાઓ દક્ષિણની અંદર જ્યારે આપણા મહાત્માઓ વિચારતા હતા ત્યારે કાપી નાખવામાં આવે છે મોગરે કોઈ આપણા ઉપર ઓછા સીતમ નથી ગુજાર્યા આની વચ્ચે પણ મહાપુરુષોએ પોતાના સંયમ જીવનનો દીવડો જલતો રાખી આપણા સુધી પહોંચાડવાનું કામ કર્યું છે મહાપુરુષોની વાત પછી કરીશ એમણે બનાવેલા અને એમણે જાળવેલા માર્ગની તમારે સમજ મેળવવી પડશે બેનો ખુરશી હલાવ્યા વગર પ્લીઝ બેસી જાઓ લેટ આવવાનું અને ખુરશી હલાવવાની પછી સો વર્ષ સુધી ચાલી આવતી અખંડ અક્ષુન્ન પરંપરા છે પંચ મહાવ્રતધારી સાધુઓ આજ સુધી અહીંયા પહોંચ્યા છે ડ્યુ ટુ આ પરંપરા છે હજારો શ્રમણો અને શ્રમણીઓ લાખો શ્રાવક શ્રાવિકાઓ પોતાના વ્રતની અંદર જે જીવી રહ્યા છે આ માર્ગ જીવતો છે જલતો છે અખંડ છે માટે સાથે ક્ષેત્ર આ છે પણ મજબૂત છે તો મહાવીરે માર્ગ બનાવ્યો છે મહાપુરુષોએ માર્ગ આપણા સુધી પહોંચાડ્યો છે ને વર્તમાન કાળના આચાર્ય ભગવંતો આજે પણ આરાધના કરવા માટે આ માર્ગ આપણને બતાવી રહ્યા છે સાઈન બોર્ડ રૂપે એ મહાપુરુષો આપણને કહી રહ્યા છે આ માર્ગ ચાલશો તમે આજ નહીં તો કાલ આ નહીં તો આવતા ભાવ અંદર પણ પરંપરા મોક્ષ સુધી પહોંચી શકશો માર્ગને બનાવી ન શકો તો કઈ નહીં માર્ગ ક્યારે બીજાને બતાવી ન શકો કઈ નહીં ખંડિતબ થઈ જાય યાદ છે જપાનના એક મિનિસ્ટર બિહારમાં આવ્યા બિહારના ખાડા ખબડાવાળા રોડ જોઈ એ વખતના લાલુ એની ઓરિજિન બિહારી ભાષામાં કીધું હરે લપાન કી કાં બાત કરા જાપાન તીન દિન મેં ઉસે બિહાર બના દુગા બિહારમાંથી જાપાન બનાવવું અઘરું છે જાપાનમાંથી બિહાર બનાવવું ઈઝી છે મારી કે તમારી એવી કોઈ હોવી જોઈએ કે પ્રભુનો માર્ગ જે રૂપે છે એનાથી એ વધારે ડિસ્ટર્બ થઈ જાય પરમાત્મા મહાવીર દેવે વૈશાખ સુદ અગિયારસ ના દિવસે આ માર્ગ ખુલ્લો કર્યો છે ભદ્રભાવુ સ્વામીજી લખે છે તેનમ કારણમ તેનમ સમયણમ સમણસ ભગવો મહાવીર નવ ગણા ઇકાર ગણહરા ગણ અને સૌથી પહેલા અગિયાર ગણધરોએ આ માર્ગ ઉપર પગ મૂક્યો ઇન્દ્રભૂતિ અગ્નિભૂતિ વાયુભૂતિ વ્યક્ત સુધર્મા મંડિત મૌર્યપુત્ર અકંપિત અચલભ્રાતા મેતાર્ય અને પ્રભાસ પૂરી ઇલેવન કી ટીમ ભગવાન મહાવીરે એક જ બોલ નાખ્યો અને ઇલેવન ટીમ ઉડી ગઈ છે આખી ઇલેવન ની ટીમને એમણે ઉડાવી દીધી છે અગિયાર વિકેટ એક જ દિવસમાં પાડીશ અને એક એક વિકેટ પછી એમનેમ નથી આવ્યા કોઈ પાંચસો ને લઈને આવ્યો કોઈ ત્રણસો ને લઈને આવ્યો કોઈ અઢીસો ને ટોટલ ચુમ્માલીસો એક જ દિવસમાં પરમાત્માના શાસનની અંદર સ્થાપિત થઈ ચુક્યા હું તમને પૂછું છું તમારા દીકરાને જરા પૂછજો કે અગિયાર ગણધરના નામ તો બોલ એ કહે છે પપ્પા તમે કહો તો ઇન્ડિયાની ઇલેવનની ટીમ બોલી જાઉં સાઉથ આફ્રિકાની બોલી જાઉં ઓસ્ટ્રેલિયાની બોલી જાઉં ઝિમ્બાબ્વેની બોલી જાઉં પાકિસ્તાનની બોલી જાઉં બાંગ્લાદેશની બોલી જાઉં આઠે આઠ કન્ટ્રીઝ વેસ્ટ ઇન્ડિઝ વગેરેની બોલી જાઉં પણ મને ગૌતમથી લઈ પ્રભાસ સુધીના અગિયાર નામ ન આવે આજે તમારી સમક્ષ મારે પરમાત્માના શાસનનો ઇતિહાસ ખોલવો છે મેં તમને કીધું તું કલ્પસૂત્ર એટલે મારે મન જગતના તમામ જ્ઞાનની ફેકલ્ટીઓ અહીંયા ખુલી ચૂકી છે આમાં આયુર્વેદ પણ છે જગતના વ્યવહારો કેમ ચલાવવા એની પણ વાતો આવી છે આમાં શાસ્ત્ર પણ આવ્યું આમાં પ્રેગ્નન્સીના પીરિયડમાં શું ધ્યાન રાખવું એની પણ વાતો આવી કઈ વાત એવી નથી સાયન્સની પણ વાત આવી છે તમારા ટેસ્ટ્યુબ બેબી તો હજી અત્યારે આવે છે અહીં પરમાત્મા મહાવીરની ટ્રાન્સફર કરવાની વાત આજની નથી પચીસો વર્ષ પહેલાની છે વિજ્ઞાનની વાતો કલ્પસૂત્રની અંદર સમાવી દેવામાં આવી છે આજે ટોટલ પિરિયડ ઇતિહાસનો પિરિયડ છે જૈન હિસ્ટ્રી આજે તમારી સમક્ષ મારે ખુલ્લી મૂકવાની છે મને ખબર છે આજે તમારે અત્રવાયનું છે મને ખબર છે આવતીકાલે તમારે ઉપવાસ કરવાનો છતાં પણ તમે જો મને સહાય કરશો સપોર્ટ કરશો તો સાડા પાંચ વાગ્યા સુધી આજનું પ્રવચન મારે ચલાવવું છે ચલાવવું કે ના ચલાવું મુંડી હલાવનારો ક્યારે ગાયબ થઈ જશે એ ખબર નહીં પડે હવે જેને હલાવી છે એને જ જો ઊભો થયો તો પકડીને બેહાડી દઈશ મજા આવશે કેમ આજે સાતમો ઉપવાસ લાગે જ તમારે અઠાઈ વાળા ધૂપ બેઠા હોય એને તો ચલાવો ને આપણું તમે આવી સ્થવીરાવલી પહેલી વાર સાંભળશો લાઈફમાં કદાચ જૈનનગરનો ઉપવાસ ઉપાસ પહેલી વાર ભરાય છે તો તમે બોલતા થયા પણ લાઈફમાં સ્થવીરાવલી આ ટાઈપની તમે પેલી વાર સાંભળો નહીં મારો ઉત્સાહ એટલો છે કે હું આજે પહેલી વખત આ રીતની સ્થવિરાવલી કરી રહ્યો છું બોલું છું પણ મારી ઈચ્છા છે આજે સ્થવિરાવલીના પ્રવચનની સાથે સાથે ભગવાન મહાવીરનો આ માર્ગ આજ સુધી પહોંચાડનારા અઠ્ઠોતેર મહાપુરુષો છે આ સેવન્ટી એટ આચાર્ય ભગવંતોને મારે ટચ કરવા છે એની સાથે સાથે વર્તમાન જૈન શ્રવણ સંઘની અંદર શ્વેતાંબર મૂર્તિપૂજક તપા ગચ્છની અંદર વીસ સમુદાયો છે વીસે વીસ સમુદાયો જે આદ્યનાયકોથી ઓળખાય છે એક એક આદ્ય નાયકોના નામ લઈ એમને વંદના કરવીશ શક્ય હશે એટલી ઝડપથી હું આ કાર્ય કરીશ મારે તમને પૂછવું આજે હિસ્ટ્રીનો પીરિયડ છે તમારા સંતાનો ફિફ્થમાં સિક્સમાં ઇલેવન્થમાં ટ્વેલ્થમાં હિસ્ટ્રી તો ભણીને આવ્યા હશે ને તમે પૂછ્યું ખરું કે બેટા તરા ઇતિહાસમાં તને શું ભણાવવામાં આવે છે હું પપ્પાઓને ને મમ્મીઓ મમ્મીઓ તો હજી એની હિસ્ટ્રી જોતા હશે કારણ કે આખરે એક્ઝામ આપતી વખતે ટેન્શન તો બધું એને જ આવવાનું છે પપ્પાઓને પૂછું છું ક્યારેક તો તમે તમારા દીકરાની હિસ્ટ્રીની ભૂખ હાથમાં લ્યો જાણો કે બેટા તમને ઇતિહાસમાં શું ભણાવવામાં આવે છે ભલું હશે તો તમે ખુદ પણ આવો જ હિસ્ટ્રી ભણીને બહાર આવ્યા છો મને એક છોકરો કહેતો હતો કે મારા સાહેબ આ જેટલા વેલા જન્મ્યા ને એટલું સારું મેં કેમ મને કે જેટલા મોડા એટલે આ બધું હિસ્ટ્રી આપણા માથે તો નવું ઠોકાતું જ જાય ને મોઢે કરવા મારો બેટો ઉસ્તાદ એ કે સો વર્ષ પહેલાં જન્મ્યો તો આવો સો વર્ષ ઇતિહાસ તો આપણે યાદ ન રાખવો પડે શું શીખાવે છે આ દેશમાં મોગલો ક્યારે આવ્યા એ આક્રમણો ક્યારે થયા અને આ દેશમાં મિરજાફર અમીચંદ આ બધાને કઈ રીતના ફોડીને અંગ્રેજોએ પ્રવેશ કર્યો અને ત્રણસો વર્ષ સુધી આ દેશને કઈ રીતે લૂંટ્યો એનો જ ઇતિહાસ તમારે ભણવાનો છે મોગલો અને અંગ્રેજો આ બેના આક્રમણોથી આ દેશની પ્રજાને નમાલી કરી દેવામાં આવી અને તમારા હિસ્ટ્રીની અંદર વોરન હેસ્ટિંગ્સ કોલમ્બસ અમેરિકા ક્યારે શોધ્યું કયો કરાર ક્યારે થયો સાયમન કમિશન ક્યારે નિમાયું જેની આખી જિંદગીમાં કોઈ ઉપયોગ નથી એની સાલ એની સંવાદ એની ડેટ આ બધું તમારે મોઢે કરે જ જવાનું કરે જ જવાનું ગોખણ સિવાય તમારા સંતાનો ઇતિહાસની અંદર કાંઈ જ કરતા મારું ચાલે

અને આચાર્ય શિલગુણ સુરેશ્વરજી મહારાજે મંત્રોચ્ચારની સાથે દેવીની સાધના કરી અને ગુજરાત રાજ્યની સ્થાપના કરી ત્યારે એની રાજધાની પાટણ હતી આજે પણ પાટણ જાવ પંચાસરા પાર્સના દેરાસરની બહાર આચાર્ય શિલગુણ સુરેશ્વરજીની પણ પ્રતિમા છે અને વનરાજ ચાવડાની પણ પ્રતિમા છે શ્રીદેવી તમારી હિરોઈન હિરોઇન શ્રીદેવીની વાત નથી કરતો મારે તો ખુલાસા બધું કરવું પડે નહી તો હું શ્રીદેવી બોલું ને એને ઓલો બોની કપૂર વાળી શ્રીદેવી દેખાતી હોય શ્રીદેવી ગુજરાતની અધિષ્ઠાયિકા આચાર્ય સિલગુણ સુરેશ્વરજી મહારાજે આ અધિષ્ઠાયિકાને પ્રસન્ન કરીને મંત્રોચ્ચાર થયા ગુજરાતની સ્થાપના કરીશ ગુજરાતનો ઇતિહાસ જરા સમજો અહીંયા રાજાઓ ક્ષત્રિય આવતા હતા પણ મંત્રીઓ બધા જૈનો આવતા હતા પાટણ થી એની રાજધાની બદલાઈને છેલ્લે કર્ણાવતીમાં આવીશ અહમદાબાદ આ મુસ્લિમોએ આપેલું નામ છે ઓરિજિનલ નામ શું હતું કર્ણાવતી આશાપલ્લી આશાવલ્લી આશાવલ્લી આ બધા એના અપભ્રંશ નામો છે પ્રત્યેક રાજ્યોના ઇતિહાસ છે ઇતિહાસની અંદર ઊંડા ઉતરો કમસે કમ ખબર પડે કે આ દેશમાં જૈનોનું કેટલું યોગદાન છે અવસરે અવસરે આચાર્ય ભગવંતોના નામોની સાથે હું સાઈડમાં એ વખતના કયા મંત્રીઓ થયા કેવા વિશિષ્ટ શ્રેષ્ઠીઓ થયા અને એને જિન શાસનની ગગને જય પતાકા વિજય પતાકા કઈ રીતે લહેરાવી એની પણ વાત કરીશ ગુજરાતનો ઇતિહાસ એની સાથે જીન શાસનનો ઇતિહાસ પણ તમારા સંતાનોને વંચાવવો વંચાવો કેવી ઘોર સાધના કરીને આ પુરુષો તૈયાર થયા છે ભગવાન મહાવીરની પાટે અગિયાર હતા પણ એમના ગણ નવ છે એનું કારણ સમાન વાંચના હોય એવા બે ગણધર વચ્ચેનો ગણ એક જ કહેવાય તો ભગવાન મહાવીરના અગિયાર ગણધરમાંથી બે બે ગણધરની જોડી એવી હતી કે જે બંનેની વાંચના એટલે કે આચારાંગ સુયગડાંગ થાણાંગ વગેરે જે દ્વાદશાંગી છે એ સેમ સેમ શબ્દ સેમ અક્ષર સેમ સૂત્ર હોવાના કારણે એક વાંચની યતિ સમુદાયો ગણ એ વ્યાખ્યા અનુસાર બે બે ગણધર વચ્ચે એક ગણ કહેવાયો એટલે ટોટલ ગણધર અગિયાર થયા પણ ગણ કેટલા થયા છે નવ ગણ થયા છે ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય થયા ઇન્દ્રભૂતિ આ ઇન્દ્રભૂતિ એમને કેટલો પરિવાર છે તો કહે છે 500 શિષ્યોના તેઓ માલિક છે અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ બંને ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીના સગા ભાઈ છે અને એ બંનેને પણ કેટલા કેટલા શિષ્યો છે 500 500 છે વ્યક્ત અને સુધર્મા એ બંનેને પણ 500 500 શિષ્ય છે મંડિત પુત્ર છઠ્ઠા ગણધર એમને 350 શિષ્ય છે મૌર્ય પુત્રને 350 છે અચલ ભ્રાતા અને અકંપિત એ બંનેને ત્રણસો ત્રણસો છે એ બંને વચ્ચે એક જ વાંચના છે માટે એ બંનેનો એક ગણ થયો અને દસમાં અને અગિયારમાં મેતાર્યન એ પ્રભાસ એ બંનેને પણ ત્રણસો ત્રણસો શિષ્ય છે અને એ બંનેની વાંચના એક સરખી હોવાના કારણે ગણધર બે ગણ એક આ રીતના ગણધર કેટલા થયા અગિયાર અને ગણ કેટલા થયા નવ થયા છે સમણસ્ત ભગવ મહાવીર ચિઠ્ઠે ઇન્દ ભુજણકારે ગોયમ ગુપ્તેણ પંચ સમણસ એમ વાય મસ્જીમય અગી ભુજણકારે ગોયમ ગુપ્તેણ પંચ સમણસ એમ વાય કણીય સેવા ઉ ભુજણકારે નામેણ ગોયમ સ્કુદમ પંચ સમણસ એમ વાય આ રીતના 11 11 ગણધરો પોતાના ટોટલ 4400 શિષ્યને વાચના આપે છે હવે આ ગણધરોની એક વિશેષતા છે જેમ તીર્થંકર નામ કર્મ હોય છે એમ ગણધર નામ કર્મ હોય છે ભલે નામ કર્મની પ્રકૃતિમાં નથી પરંતુ એક અવાંતર પ્રકૃતિ તરીકે ગણધર નામ કર્મ પણ ગણાય અને અપેક્ષાએ જોવા જઈએ તો ગણધર નામ કર્મ પણ જેને ને તેને નથી બંધાતું તીર્થંકર ના બની શકો તો આવતા ભાવમાં તમે ગણધર તો બની શકો છો કઈ રીતના યોગના ગ્રંથોમાં હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ લખે છે જગતના સર્વ જીવોને તારવાની ભાવના રાખે તેઓ તીર્થંકર બને છે કમ સે કમ મારા કુટુંબને હું તારી લઉં આવી ભાવના ખાલી ભાવના નહીં એ ભાવનાને અનુરૂપ આચરણા પણ જોઈએ હું આજે પ્રવચનમાં જાઉં છું ચાલ દીકરા રવિવાર છે ને સાવ ફ્રી બેઠો છે ને આજે ક્લાસ પણ નથી આજે ટ્યુશન પણ નથી આજે જોબ પણ નથી ચાલ આપણે પ્રવચનમાં જઈએ આવી રીતના જે મા બાપ પોતાના સંતાનને લઈને આવ્યા હોય એવી જ રીતના તમામ ધર્મ ની આરાધનામાં જોડતા હોય તેઓ શ્રેણિક મહારાજાસ પણ એમના ગણધર કોણ કુમારપાળ મહારાજાસ આખા વિશ્વને કદાચ હું જીવ હિંસાથી મુક્ત ના કરી શકું પણ મારા તાબામાં રહેલા અઢાર દેશને તો કરી શકું અને કુમારપાળ મહારાજાએ અઢાર દેશમાં અવારીનું પ્રવર્તન કરાવ્યું માટે એને એને પોતાનો સમુદાય ગણી લીધો આખા ભારતને એને પોતાનો પરિવાર ગણી લીધો અને એના જ કારણે એને ગણધર નામ કર્મ બંધાયું આવતી ચોવીસીના તેઓ કોણ થવાના છે ગણધર થવાના છે અને નંબર થ્રી કુટુંબને પણ સુધારી શકો એવી મારી તાકાત નથી ઓકે તો કમ સે કમ મારું જીવન તો સુધારી લો અને પોતાના જીવનને સુધારવાના જેવો પ્રયત્ન કરે છે એવો સામાન્ય બનતા આ એ ભગવંતોષ જેમણે આગલા ભાવની અંદર પોતાના કુટુંબ પોતાનો પરિવાર પોતાના સગા અને સંબંધીઓ પોતાનું સોસાયટી પોતાનો સમાજ પોતાના આગળવર્તી પરિવારોને સુધારવાના માર્ગે ચડાવવાના પ્રયત્ન કર્યા એના પ્રભાવે તેઓ ગણધર બન્યા છે હવે ગણધરોની પાસે ભગવાનના પ્રભાવે ખાલી પ્રભુ એટલું જ બોલે વા આ ત્રિપદીની આગળ દુનિયાની કોઈ ત્રિપદી પાણી ભરે છે કોઈ ટકી શકે એવી નથી પરમાત્માની આ ત્રિપદીમાં દ્વાદ સાંગી અને ચૌદ પૂર્વનો સાર આવી જ આ જગતમાં પદાર્થો ઉત્પન્ન થાય જગતમાં પદાર્થો નષ્ટ થાય આયુષ્ય પૂરું થશે તમે પરલોકમાં ચાલ્યા જવાના તમારો મનુષ્યત્વ પર્યાય નષ્ટ થઈ જવાનો પણ આત્મા રૂપે તો તમે કેવા રહેવાના ધ્રુવ શાશ્વત ઇવન તમે મોક્ષમાં જશો તો મનુષ્ય દેવ તિર્યંશ કે નરક નહીં હો પણ તમે આત્મા રૂપે તો તમારું અસ્તિત્વ ત્યાં હશે હશે કદાચ તમને તમને આ પરિભાષા સમજાય તો હું ગમતી પરિભાષામાં સમજાવું ત્રિભુવનદાસ ભીમજી ઝવેરની દુકાનેથી તમે સોનાની બંગડી લઈ આવ્યા તમારી દીકરીને આપી દીકરીને બંગડી મળી દીકરી રાજી રાજી થઈ ગઈ દીકરો નારાજ થઈ ગયો મમ પપ્પાએ એ બેનને આપ્યું મને કંઈ ન આપ્યું એક વર્ષ પહેર્યા પછી પપ્પાને થયું કે હવે દીકરાને આપું તમે બંગડીને તોડી અને એમાંથી સોનારની પાસે જઈને શું બનાવી વીંટી અને તમે દીકરાને આપી બંગડી રૂપે નષ્ટ થઈ રૂપે ઉત્પન્ન થઈ બોલો બોલો યસ મેં કીધું ને તમે આમાં જલ્દી સમજણ ચાહે બિઝનેસની ભાષા હોય ચાહે ફાઈનાન્સની ભાષા હોય ચાહે મેકઅપની ભાષા હોય બ્યુટી પાર્લરની ભાષા હોય તમને બંનેને જટ સમજાય દીકરી નારાજ બંગડી તૂટી દીકરો રાજી વીટી બની બાપ ન્યુટ્રલ કારણ કે ગોલ્ડ તો ક્યાંય ગયો જ નથી ને ગોલ્ડ રૂપે ધ્રુવ બંગડી રૂપે વિગયે યુવા વીટી રૂપે ઉપન્ને યુવા પણ ગોલ્ડ રૂપે ધ્રુવે ધ્રુવ પ્રભુએ આ ત્રિપદી આપી અને આ પ્રભાવે અંતર મુહૂર્તની અંદર ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી છે આ દ્વાદશાંગી એટલે શું બાર અંગ આચારંગ સુયડાંગ ઠાણાંગ સમયા ભગવતી જ્ઞાતા સૂત્ર જ્ઞાતા ધર્મ ઉપાસક દશાંગ અંતગઢ દશાંગ

એમાં પૂર્વગતની અંદર ચૌદ પૂર્વ આવે ઉત્પાદ આગ્રણી વીર્ય પ્રવાહ અસ્થિ પ્રવાહ જ્ઞાતા સત્ય પ્રવાહ આત્મ પ્રવાહ કલ્યાણ પૂર્વ પ્રાણાયુ ક્રિયાભિષ લોક નિસર કર્મ પ્રવાહ આ ચૌદ પૂર્વ અને દ્વાદ સાંગીની રચના આપણે તો નામ બોલતા હાફી જઈએ અંતર મુહૂર્તમાં અગિયાર ગણધરો રચના કરીશ એટલે આ વિશેષણ મૂક્યા દુવાલ સંગીણો ચૌદસ પૂવીણો સમસ્ત ગણિપીડ ધારગા સમસ્ત ગણી આચાર્યની જે પેટી કહેવાય દ્વાદશાંગી ધારક થઈ ગયા છે ગણધરમાંથી નવ ગણધર બેને છોડીને છોડીને કોને એક ગૌતમ સ્વામી અને બે સુધર્મા સ્વામી બેને છોડીને નવ ગણધર ભગવાન ભગવાન મહાવીરની હાજરીમાં જ રાજગૃહી નગરીની અંદર એક મહિનાના ઉપવાસ કરી અણસણ કરી કૈવલ્ય જ્ઞાનને પામી ક્યાં ચાલ્યા ગયા મોક્ષ બે ગણધર ભગવાન મહાવીર પછી મોક્ષમાં ગયા ગૌતમ સ્વામી સુધરમા સ્વામી ગૌતમ સ્વામી ભગવાન મહાવીર પછી બાર વર્ષે મોક્ષમાં ગયા સુધરમા સ્વામી ભગવાન મહાવીર પછી વીસ વર્ષે મોક્ષમાં ગયા સો વર્ષનું આયુષ્ય સુધર્મા સ્વામીનું બાણું વર્ષનું આયુષ્ય ગૌતમ સ્વામીનું છે ભગવાન મહાવીરના જ્ઞાનમાં દેખાઈશ મારા અગિયાર ગણધર્મ સૌથી વધારે આયુષ્ય ધરાવતું કોઈ હોય તો કોણ છે સુધર્મા તો મારી આ પાઠ મારી પાઠ પરંપરાને ચલાવવાની છે એમાં સૌથી પહેલે મારી પાઠ ઉપર જો કોઈને બિરાજમાન કરવા હોય તો કોને કરીશ સુધર્માશ મારે ભગવાન મહાવીરના શિષ્ય પ્રથમ ગૌતમ સ્વામી પણ એમની પાઠ પરંપરામાં સૌથી પહેલી પાટે કોણ આવ્યા હું તમને ઘણીવાર પૂછું છું ને આ પાઠ કોની તમે શું કહો છો મેં સાબરમતીમાં એકવાર પૂછ્યું કે આ પાઠ કોની મને કે ગાંડાલાલ ફકીર છે મેં કહ્યું ભલા માણસ ગાંડાલાલ ફકીર છે ની ક્યાંથી મને કે જુઓ ન તમને વિશ્વાસ બેસતો તો ઉતરીને જોઈ લેનું નામ લે વારે આ લલ્લુ રૂપિયા આપ્યા એટલા માત્રથી તમારા બાપની પાઠ નો થઈ જાય આવતીકાલે આ પોપટલાલ હેમચંદ લખો એટલે અમારે બહાર નીકળીને એના પરિવાર અમ બનાવી જવા સૌજન્ય દાતાશ પાટના માલિક નથી બની શકતા આ પાઠ કોની સુધરમા સુધરમા સ્વામી થી ચાલી આવતી આ પાઠ પરંપરા છે અન્ય તમામ ગણધરોના શિષ્યો સુધર્મા સ્વામીને સોંપી દેવામાં આવ્યા

ભગવાન મહાવીર ની પાઠ પરંપરામાં બીજા આચાર્ય તરીકે જંબુ સ્વામી આવ્યા છે ઇતિહાસમાં પ્રવેશ કરતા પહેલા એના ફ્લેશબેકમાં જવું પડશે ભગવાન મહાવીરનું સમવસરણ મંડાયું હતું રાજા શ્રેણિક એ સમવસરણમાં બેઠા હતા અને શ્રેણિક પ્રશ્ન કરે છે ભગવાન સુધર્મા સ્વામી પછી એમની પાટે કોણ આવશે અને બરાબર એ જ વખતે આકાશમાંથી એક દેવતા એન્ટ્રી મારીશ જગમગ જગમગ એનો રૂપ થઈ રહ્યો છે તેજસ્વી રૂપમાન એ દેવ છે ભગવાને દેવ તરફ આંગળી ચીંધીને કયું આ દેવનું નામ છે વિદ્યુન માલી અને સુધર્મા સ્વામીની પાટે આ દેવતા આવશે તો ભગવાન

શ્રેષ્ઠી હતો એની પત્નીનું નામ હતું ભાવદત્ત ભાવદેવ આચાર્ય મહીધર સુરીની દેશના સાંભળીને ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો એક દિવસની વાત વિહાર કરતા કરતા બરાબર પોતાના જ ગામમાં આવ્યા છે ભવદત્તે ગુરુ ભગવંતને કીધું આપ રજા આપો તો મારા સંસારી ઘરે જવું અને મારા નાના ભાઈને ભાવ થાય તો લેતો આવો જેમ તમારો મોટો દીકરો અમેરિકા જાય પછી પાછો આવે તો નાનાને પણ ભેગો ઉઠાવતો છે ચાલ હવે ઇન્ડિયામાં કાંઈ રહ્યું નથી તને અમેરિકા લેતો જો ઉઠાવી ગયા ને જૈન નગરમાં એવા ઘણા બંગલાઓ છે કે જે બંગલામાં માત્ર બે જણા છે હું તો અને હું આવા બંગલાઓમાં જ્યારે હું પગ મૂકું છું ત્યારે મને બંગલા બંગલા નથી દેખાતા મને ઘરડા ઘર લાગે છે અને હું બંગલા નથી કહેતો અને મોડન ઘરડા ઘર કહું છું અપેક્ષાએ જીવન સંધ્યા ને સુવર્ણ સંધ્યા સારા કમસે કમ પાંત્રીસ ચાલીસ પચાસ જણ તો હોય અહીં તો બે જ જણા હોય વાત કરી કરીને બે જણા કરે કેટલી કરે કેટલી કોની સાથે કરે આચારે મૈદર સુરીની અનુમતિ મળતા ભવદત ઉપડ્યાસ ગોચરી વરવા બન્યું છે એવું એ દિવસે સવારે ભવદેવના ના લગ્ન થઈ ગયા પત્ની નું નામ છે નાગીલા

નાગીલા શણગાર કરી રહ્યો છે સમાચાર તો આપો કે તારો ભાઈ આવ્યો તારા ભાઈ મહારાજ આવ્યા છે ભવદેવ ને સમાચાર આવ્યા ભવદેવે નાગીલાના શણગાર અધૂરા રાખી નીચે ઉતરી ગયા આજે મારા ભાઈ મહારાજ આવ્યા છે વોરાવીશ ભરીને વોરાવીશ આર્ય રિવાજ હતો કે મહાત્મા ઘરથી બહાર નીકળે ત્યારે કમસે કમ સાત આઠ ડગલા શ્રાવક એમને વળાવવા છે પણ વળાવવા માટે નીકળ્યો છે બૌદત્તની સાથે બૌદત્ત બહુ હોશિયાર સાધુ છે અને સાધુ હંમેશા હોશિયાર જ હોય છે તમે એમબીએ ને બીએ કરેલા પણ અમારા સાધુઓની સામે પાણી ભરો મને ઘણા કહેતા હોય છે કે તમે જો સંસારમાં હોત ને તો બહુ મોટી ઇન્ડસ્ટ્રી ચલાવતા એ તો આવું બોલીને શું કામ મને પાપ બંધાવો છો એના કરતા ભગવાનની પાઠ પરંપરા ના ચલાવું ભૌદત્તે ભૌદેવ કીધું ભવદેવ જરા થાકી ગયો આ મારાથી નથી ઉંચકાતું છે તો આપી દો ને ભાઈ મહારાજ પકડાવી દીધું અબ જાય તો જાય કાકા તમારા જેવા તો એમ કહે હે મહારાજ સાહેબ અમારે ઉંચકાય તારે ન ઉંચકાય એને ઉચકાય પાછો કાલે માગશે કે આપી દો તમારી તરપણી હું લઈ આવું ભાવદેવ ને તરફણી ને પાત્રું પકડાવી દીધું છે રસ્તા પર એની સાથે વાતો કરે ગામની બહાર વસ્તીમાં ઉપાસ રહી છે બગીચો આવ્યો એટલે ભાવદત્ત કહે છે ભાવદેવ જો આપણે નાના હતા ને ત્યારે આ ઝાડ ઉપર ચડતા હતા કારણ કે ગમે તે રીતે ભાવદેવ ને ઉપાસ સુધી લઈ જવો તન સંસાર ની વાત ના કરાય પણ છે બહુ મોટો લાભ દેખાતો હોય ત્યારે થોડું માઇનસ ચલાવીને પણ પ્લસમાં લઈ જવાના હોય છે આ માઇનસ અંતે પ્લસમાં ટ્રાન્સફર થવાનું છે પહોંચી ગયા ભૌદેવની સાથે ઉપવાસ રહીમાં દાદરા ચડીને જે એન્ટ્રી મારે છે ત્યાં બધા સાથુ દેખે છે ઓ આજે તો ભાઈને લઈને આવ્યો છે એટલે નક્કી મુંડી નાખવાનો છે અને ભૌદત મૈધર સુરેશ્વરજીની પાસે આવીને ઊભા રહી ગયો માથેન મંદામી અમારો સંસારી ભાઈ છે અને એને દીક્ષા લેવાના ભાવ થયા છે હવે આવો મારું પાત્રુ લઈને હવે આવો બોલો તો ખરા નો આવે નીચે થી ભાગી જાય પરબારો પોબાળા ભળી જાય ભવદેવની ની ખાનદાની જોજો દક્ષિણ્ય ગુણ મોટા વચન મિથ્યા ન જવું જોઈએ હા ગુરુદેવ આપી દો દીક્ષા પાત્ર લઈ લેવામાં આવ્યા તાત્કાલિક મુહૂર્ત જોઈ ભાવદેવને દીક્ષા આપી દેવામાં આવી છે બીજા દિવસે વિહાર કરીને ગચ્છંતી થઈ ગયા ક્યાંક પાછા માને ને બાપ આવીને ઉઠાવી જાય તો મા બાપ નાગીરા વાડ જુવે છે હમણાં આવે હમણાં આવે સાંજડી રાત પડી સવાર પડી તપાસ કરે છે વિહાર કરીને ચાલ્યા ગયા ક્યાં ગયા કોઈને ખબર જ નહીં મા બાપે મન વાળી ગયું ભૌદત ને ભૌદેવ વિહાર કરતા 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 આગળ નીકળી ગયા ભૌદેવના મનમાં નાગીલાશ પણ કહી શકાય એમ નથી મોટા ભાઈએ આપ્યું છે હવે જો હું કંઈ ગરબડ કરીશ તો મારા મોટા ભાઈનું નામ ખરાબ થઈ જશે ઈચ્છા વગર કરેલો પણ ધર્મ નિષ્ફળ નથી જતો કેટલીક મમ્મીઓ કેતી હોય છે ને બધું મન હોય તો કરવાનું નહીં તો નહીં કરવાનું પરાણે નહીં કરાવવાનું કેમ પરાણે એને કોલેજમાં મોકલાય એને સીએસ ની અંદર ચાર ચાર વખત ફેલ થયા હોય તો ધક્કા મારી મારીને પણ એની ડિગ્રી એક ના 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 કરાવાય 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 અઠાઈ અઠમ આવતીકાલે પૌષણ લેવો તો પરાણે ના કરાવાય લાલચ આપીને પણ કરાવાય અમે પાઠશાળામાં લાલચ થી ગયા છે સાધુ ભગવંતોની પાસે ભણવા અમે પણ બિસ્કિટના પડીકાની લાલચ થી ગયા હતા એ તો પાછળથી ખબર પડી કે બિસ્કિટ નું પડી ગયું પાછો અમારી દુકાનમાંથી આવતું હતું પણ આપણા બાપા બિસ્કીટ આપે ને એની આપણને પડી ન હોય પણ એક મારા સાહેબ દ્વારા મળે ને તો આપણે જિંદગી સુધી યાદ રહીએ કે આ મારા સાહેબે આપણને ભણાવ્યા ભાવદેવ એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ બાર વર્ષ સંયમ મારા તનથી મનથી નહીં ફિઝિકલી પ્રેઝન્ટ બટ મેન્ટલી એબસેન્ટ બાર વર્ષ ને અંતે મોટા ભાઈ દેવલોક થયા છે અને આ ઘોડો છોડ્યો છે ચલો હવે આપણા માથે કોઈ નથી હવે સીધો પહોંચું મારે ગામ જાઉં મારે ઘેર અને હવે અધૂરા અરમાન નાગીલાની સાથે પૂરા કરીશ

એ તો દેવલોક થઈ ગયા ઓકે તો એમને દીકરો હતો પેલા ભૌદત એને દીક્ષા લીધી પછી ભૌદેવે દીક્ષા લીધી એની એક પત્ની નાગીલા અને બે પનિયારીમાંથી એક પનિયારી આંખ ઝીણી કરીશ તમે કોણ હું હું એ નાગીલાનો કંથ ભૌદેવ અરે મહારાજ તમે સંત છો કે કંત છો હું વેશથી ભલે સંત છું પણ ભીતરથી હું નાગીલાનો કંઠ છું બે પનિયારીમાંથી એક પનિયારી બોલી મહારાજ જે નાગીલાને ઢુંઢવા તમે આવ્યા છો ને તમારી સાથે જે વાત કરે છે ખુદ નાગિલાહાશ નાગીલા આટલો બધો ચેન્જરા અધૂરા શણગાર મૂકીને જ્યારે હું નીકળ્યો ત્યારે તું કેવી રૂપબાન ભરાવદાર તારું શરીર તારા હાડકા તારો ચહેરો નાગીલા આ શું થઈ ગયું અને નાગીલા કીધું મહારાજ કાન ખોલીને સાંભળો જે દિવસે તમે મને મૂકીને ચાલ્યા મને પાછળથી સમાચાર મળ્યા કે તમે ચારિત્ર જીવન સ્વીકાર્યું આર્યદેશની સ્ત્રીઓ કેવી મહાન હતી મેં મનોમાં નક્કી કર્યું એ જો સાધનાના માર્ગે ચાલ્યા ગયા જ કદાચ હું ન લઈ શકું તો અહીં બેઠી બેઠી એમની અનુમોદના તો કરી શકું રોજ સવાર પડે તમને વંદન કરતી દિવસે હું તમને યાદ કરતી કે અત્યારે તમે ભિક્ષા લેવા નીકળ્યા હશો અડવાણે પાયે તમે રોડ ઉપર ચાલતા હશો સંધ્યાના સમયે પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરતા મેં તમને યાદ કર્યા છે અલગ અલગ પોઝમાં મેં તમને મારા સ્મરણોની અંદર રાખ્યા છે બાર બાર વર્ષથી હું તમારી અનુમોદના કરી રહી હતી અને તમે મારા વિચાર કરી રહ્યા છો આ કાયાને ચાટવા માટે તમે બાર બાર વર્ષ સુધી આવા ને આવા જ રહ્યા વેશ લીધા પછી પણ તમારા વિચારોમાં કોઈ પરિવર્તન ના આવ્યું ધિક્કાર છે તમને તમારા મા બાપ તો દેવલોક થઈ ગયા અને હું પણ હવે વિચારતી હતી કે ક્યારે કોઈ મહાપુરુષ આવે તો હું એ ચારિત્રના માર્ગે જ ભવદેવની આંખમાંથી આંસુનો બંધ છૂટ્યો એણે નાગિલાને બે હાથ જોડ્યા નાગીલા તું મારી પત્ની નથી તું મારી ગુરુ છો યાદ રાખજો પંચાસક ગ્રંથના ના હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ ના ટીકાકાર અભયદેવ સુરીશ્વરજી મહારાજે એક બહુ સુંદર વાત કરી છે તમે જેનાથી ધર્મ પામો એ તમારા ગુરુ કોઈ બાપ જો પોતાના દીકરાથી ધર્મ પામે તો દીકરો નંબર બે માં છે એ ગુરુ નંબર એક માં છે એમાં ઘણા બાપ જોયા છે મેં જેના દીકરાએ બાપને દારૂ પીતા બંધ કર્યા હોય સમવત્સરીના દિવસે એક બાપ રાતના બાર વાગે ક્લબમાંથી દારૂ પીને આવ્યો માં દીકરામાં ખોટા સંસ્કાર ન પડે એટલે દીકરાને સમવત્સરીનો ઉપવાસ કરાવીને સુવડાવ્યો છોકરાને તરસ લાગી ઊંઘ નથી આવતી બાપ બાર વાગે દરવાજો ખોલી દીકરાની બાજુમાં સુઈ ગયોશ પણ બાપ જુવે છે આજે મારો દીકરો પડખા ઘસી રહ્યોશ પણ સૂતી સૂતી નાટક જોઈ રહી છે આ બાપ બેઠો થયો બેટા ઊંઘ નથી આવતી આ બનેલી સત્ય ઘટના મૂકું છું તમારી સામે જૈન પરિવારમાં ટૂંક સમય પહેલા બનેલી આ ઘટના બાપ પૂછે છે બેટા ઊંઘ નથી આવતી હા પપ્પા કેમ તરસ લાગી બોલ ને હમણાં પાણી પીવડાવી દઉં ડેડી આજે ઉપવાસ છે કેમ બાપને ને ખબર નથી આજે સંવત્સરી પપ્પા આજે સંવત્સરીનો દિવસ એટલે મેં ઉપવાસ કર્યો છે અઢી ત્રણ વાગ્યામાં મેં પાણી છોડી દીધું છે એટલે મને તરસ બહુ લાગીશ ઓકે તારી મમ્મી તો સુઈ ગઈ છે કોઈને ખબર નહીં પડે હું કોઈને કહીશ પણ નહીં બેટા તું પાણી પી લે અને આ મરદનો બચ્ચા જેવો દીકરો બેઠો થઈ ગયો પપ્પા તમે ન કરી શકો તો કઈ નહીં મારો ઉપવાસ શા માટે તોડાવશ ચાર વાગ્યા સુધી આ છોકરો પડખા ઘસતો રહ્યો પણ એને પાણી ના પીધું તે ના પીધું આમ બાપ હાર્યો એ બાપે દીકરાને કીધું કે બેટા હું તારા ઉપર આજે ખુશ છું તે ઉપવાસ કર્યો તરસમાં પાણી ના પીધું બોલ બેટા બોલ તને જે જોઈએ તે આપવા તૈયાર છું અને હવે આ છોકરો બેઠો થયો એની તરસ ફુલાઈ ગઈ એનું પાણી ભૂલાઈ ગયું પપ્પા હું જે કહું તે આપવા જો તૈયાર હો તો હું ઈચ્છું છું આજથી લગાવીને જિંદગી ભર માટે તમે દારૂ પીવાનું બંધ કરી આ બાપ હબક ખાઈ ગયો એને કલ્પના નહોતી કરી કે આ દીકરો મારી પાસે વ્યસન છોડાવશે વચનથી બંધાયેલા બાપે કીધું જા બેટા આજથી તને વચન આપું છું જીવનમાં ક્યારે દારૂ નહી તમારા પરિવારમાં કોઈ ભદ્ર તપ કરે કોઈ સીધી તપ કરે કોઈ અઠ્ઠાઈ કરે કોઈ માસ ખમણ કરે કોઈ સોળ ઉપવાસ કરે કોઈ અગિયાર ઉપવાસ કરે પારણું કરાવતા પહેલા એ બહેનો કે દીકરાઓને કહું છું તમારા પપ્પાને કોઈ માણેકચંદ ગુટકા જરદા કે વિમલ વ્યસન હોય તો કેજો પપ્પા પારણું કરાવવું જ હોય એક વ્યસનનો ત્યાગ કરો તો જ હું પારણું કરીશ નહીં તો તમારા હાથે પારણું નહીં કરું

નાગીલાએ જેવી ભવદેવને એક હંટર લગાડીશ ખબરદાર આ વેશની અંદર આ ધંધા કરવાના વિચાર કર્યા છે તો ભવદેવ કીધું તું મારી ગુરુશ બાજુમાં રહેલા જીન મંદિરના દર્શન કરી ભવદેવ ધર્મલાભ આપી અને કાકંદી નગરી તરફ વિહાર કરી ગયા ભવદેવ સાધના કરતા કરતા દેવલોકની અંદર ગયા ભવદત્ત પણ દેવલોકમાં ગયા અને ત્રીજા ભવની અંદર બંને મહાદેવ ક્ષેત્રની અંદર અલગ અલગ દેશની જન્મ લીધો એક સાગરદત્ત થયો બીજો શિવકુમાર થયો સાગરદત્તે ફરી દીક્ષા લીધી અને વિહાર કરતા 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 શિવકુમારના આંગણા નીચે આવીને ઉભા છે બે ભાઈની દ્રષ્ટિનું મિલન થયું ગયા ભવના ઋણાનુબંધ પાછા પ્રગટ થયા છે સાગર ઘરે પધરાવ્યા સાગરદત્તે એમને વાત કરી ચારિત્ર જીવન માટે શિવકુમારે પકડ લીધી કે હવે મારે સંસારમાં નથી રહેવું મારે દીક્ષા લેવીશ બાપ કે છે કોઈ સંજોગમાં હું તને દીક્ષા ન આપું અને શિવકુમારે છઠને પારણે આંબેલ ચાલુ કર્યા લગાતાર બાર વર્ષ સુધી બાપ ઢીલો ન પડ્યો શિવકુમાર પણ ઢીલા ન પડ્યા એણે છઠ ને પારણે આંબેલ કર્યા બાર વર્ષને અંતે ત્યાંથી કાળ કરી દેવલોકમાં આ તપના પ્રભાવે વિદ્યુન માલી દેવ ભગવાન કહે છે આ વિદ્યુન માલી અહીંથી ચવી શ્રેણિક તારી નગરીમાં જંબુ સ્વામી થવાનો છે સુધર્માનો શિષ્ય થશે પરસદા વિખરાય શ્રેણિક રાજમહેલ ની અંદર ચાલ્યા ગયા દિવસો મહિનાઓ વીતી ગયા ભગવાન મોક્ષમાં ગયા અને આ બાજુ ઋષભ દત્ત અને ધારિણીનો પુત્ર જંબુ થયો એમનેમ નથી થયો જંબુ સ્વામીના જન્મની પાછળ એની માએ

પંચ પરમેશજીના મંત્રનો નો જપ કરો તમને નક્કી પુત્ર રત્નની પ્રાપ્તિ થશે દેશના સાંભળીને ઘર તરફ જઈ રહ્યા છે આવતીકાલે એમના લગ્ન છે અને ત્યાં જ યુદ્ધ જાહેર થયું અને લોખંડ એક ગોળો સ્નન કરતો છૂટ્યો આજે જેમ એક ફોર્ટી સેવન માંથી કોઈ ગોળી છૂટે અને બિલકુલ બાજુમાંથી પસાર થઈને તમે બચી જાવ બાલ બાલ એવી જ રીતના જમ્મુ સ્વામીના ના નીચેથી આ ગોળો પસાર થઈ ચુક્યો જમ્બુ બચી ગયા નગરના ના દરવાજાથી પાછો વાળ્યો સુધરમા સ્વામીને કહે છે કે આજે આ ગોળો અહીંને બદલે જો અહીંયા વાગ્યો હોત તો અવિરતીમાં મરીને પરલોકમાં દુર્ગતિમાં જાત મહારાજ દીક્ષા ના આપી શકો તો કઈ નહીં બ્રહ્મચર્યનું વ્રત આપ કેટલી મજાની પાઠ પરંપરા આપણને પ્રાપ્ત થઈશ ભાઈ યાદ રહેશે તમને આ બધું કે અભી બોલા અભી ફોક અહીંથી બહાર નીકળ્યા પછી તમને આમાંના સાતેક નામ યાદ રહેશે સાથે બેઠેલાઓ ને પૂછું છું વડીલોને તમારા બાપ દાદાઓની સાત પેઢીના નામ તમને મોઢે ખરા અશોકભાઈ રમણલાલ રમણલાલ વચે છે પાછા નીચે નહીં ઉતરી જતા સચિન અશોક ભાઈ એમ કરીને ચાર અને સચિન પાંચ તો અહીંયા પૂરા કરી દીધા તમારાથી ઉપર લઈ જાઓ રમણલાલ વજેચંદ ફિનિશ ચલો તમારા દીકરાને સાત મળી ગયું અહીં કોઈ છે એવો કે જેને પોતાના સાત ગ જો થ્રી ફોર ઓહ મારા ચાલીસ વર્ષમાં આટલી આંગળીઓ પહેલી વખત ઊંચી થઈ તો તો અપેક્ષા છે કે તમને સાત જો યાદ રહ્યા છે તો મારા સત્તોતેર અવશ્ય યાદ રહેશે તમારી પાસે ખાલી સાત પેઢીનો ઇતિહાસ છે અમારી પાસે સત્તોતેર પેઢીનો ઇતિહાસ મારું એક પુસ્તક છે ઘંટનાભ ગચાદિપતિ જયગો સુરેશ્વરજી મહારાજને જ્યારે અઠ્ઠોતેરમું વર્ષ બેઠું ત્યારે આ પુસ્તક બહાર પડ્યું એમાં મેં આખી અઠ્ઠોતેર પાઠ પરંપરા લખીશ બહાર મળશે બહુ લિમિટેડ બહુ એટલે બહુ લિમિટેડ કોપી ઓનલી ફિફ્ટીન વેલો તે પેલો એટલે અત્યારે ઊભા નહીં થઈ જતા તમે કહેશો તો હું મંગાવી આપીશ આની અંદર મેં ભગવાન મહાવીરની પાઠ પરંપરામાં સુધરમા સ્વામીથી લઈ સત્તોતેરમી પાટે ભુવન ભાનુસુરેશ્વરજી આવ્યા છે બધાનો ઇતિહાસ લખ્યો છે ભગવાન ના શાસન પાસે સતોતેર પાઠ પરંપરાનો ઇતિહાસ છે તમારી પાસે આમ તો નામ બે વખત બે રીતે લખાતા હોય છે કે પેપરમાં પેલા પાને આવી શકે છેલ્લા પાને આવે પેલા પાને આવે ને ફેમસ કહેવાય છેલ્લા પાને આવે ને નોટોરિયસ કહેવાય દાઉદનું નામ આવે છે આવે ગુંડાઓને નામ આવે છે આવે છે કે નથી આવતા જંબુ સુધર્મા સ્વામીને વિનંતી કરે છે સુધર્મા સ્વામી અને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા આપે છે આવતીકાલે આઠ આઠ નગર શ્રેષ્ઠીઓની દીકરીઓની સાથે જેના લગ્ન છે ઘરે આવીને જંબુએ પોતાના મા બાપને કહી દીધું છે આઠે આઠ સાસુ સસરાઓને સમાચાર આપી લગ્ન કરવા હોય તો કરો નહીં તો કેન્સલ આવી રીતના કેન્સલ કરાતા હતા આજે તમારી દીકરીઓ કરે છે એવી રીતે નહી દસ લાખનો ખર્ચો જેના બાપે એન્ગેજમેન્ટમાં કર્યો હોય પત્રિકા છપાઈ ગઈ હોય અને મારા બેટા લગ્નના આગલા દિવસે છૂ થઈ જાય ચિઠ્ઠી લખીને યુ મુઝે મંજૂર નહીં તમારા બોલીવુડ ને હોલીવુડમાંથી તમે આ જ શીખ્યા ને એની જગ્યાએ તમે જંબુ સ્વામી પ્રભવ સ્વામી વગેરે ચરિત્રો વંચાવ્યા હોત તો ખબર પડે જીવન કઈ રીતના જીવવાનું હતું જંબુએ કીધું મા બાપ નીકળી પડ્યા છે ઋષભ દત્ત અને ધારીણી નીકળી પડ્યા તમામ મા બાપો વેવાઈઓને વેવાણીઓને વેવાઈ વેલાઓને ભેગા કરીને કે છે અમારો દીકરો તો કાલે દીક્ષા લેવાની વાત કરે લગ્નના બીજા દિવસે તમે વિચારો મા બાપોએ દીકરીઓને બોલાવીશ બોલો બેટા શું કરવું છે કોમાર એ આઠે કઈ સગી બહેનો નથી પણ બેન કરતા ચડિયાતી હતી બહેનો આઠે આન્સર એક જ નીકળ્યો અમારી તાકાત હશે ત્યાં સુધી અમે એને સંસારમાં રોકવાનો પ્રયત્ન કરશું નહીં જો રોકાય તો અમે પણ એની સાથે ચારિત્રના માર્ગે ચાલે આર્ય દેશની પરંપરા છે પતિના બોલો તો ઓહ પગલે પગલે શું કહું પોતાના પગલે પગલે ચલાવે છે આઠે આઠ ના લગ્ન થયા છે બીજા દિવસે એક એક પત્ની દાયજામાં અગિયાર અગિયાર કરોડ સોના મોર લઈને આવીશ તમે તો મલ્ટીપ્લાય કરી નાખશો ને અગિયાર અઠા અને જંબુની પાસે અગિયાર છે એટલે ટોટલ કેટલા થયા નવ્વાણું કરોડ સોનૈયાનો માલિક એક રાત માં જમ્બુ થઈ ગયો લગ્ન પૂરા થયા છે સંધ્યા ઢળીશ સેન ખંડ ની અંદર જમ્બુ પ્રવેશ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે જમ્બુ સ્વામી રાસ ની અદભુત રચના કરીશ અહીં બેઠેલા હોને કહું છું ક્યારેક સમય મળે તો આ જંબુનો રાસ તો વાંચો કદાચ જંબુ ચરિત્ર સંસ્કૃત કે પ્રાકૃતમાં ન વાંચી શકો ગુજરાતીમાં લખાયેલો રાસ ન વાંચો અદ્ભુત સાડત્રીસ ઢાળ છે એની ગાથાઉસ ઉપાધ્યાયજી મહારાજે અદભુત કલ્પના કરી છે કે જાણે ગુફામાં સિંહ પ્રવેશ કરે એવી રીતના સોળ વર્ષનો જંબુ સેનખંડમાં પ્રવેશ કરે છે જંબુનું શયનખંડનું વર્ણન છે પુષ્પોથી મગમઘાય માંસ હનીમૂન માટે પ્રવેશ કર્યો છે એને સ્વિટ્ઝરલેન્ડ જવાની જરૂર ના પડે આખું સ્વિટ્ઝરલેન્ડ એના ઘરમાં ઉતારી દીધું છે ફુવારા ઉડી રહ્યા છે સુગંધી વાતાવરણ છે જમ્મુ વચ્ચે સિંહાસન પર બેઠો છે સામે આઠ નારીઓ ગોઠવાઈ ગઈ છે

એ જ અમારો માર્ગ એક રાત માં આંખ ની વિકેટ પડી છે આ બાજુ એક શેઠિયાનો દીકરો પોતાના બાપ થી રીસાઈ ને ચોર બની અને એને ખબર પડી કે આજે જમ્બુના લગ્ન થયા છે દાઈજામાં કરોડો સોના મોર આવી છે હવે ધાડ જો પાડવી હોય તો જમ્બુના જ ઘરે ધાડ પાડો બીજે શું કામ જાવ કોણ છે પ્રભવે પાગ મૂક્યો છે જમ્બુના વાસ ગ્રહ સયન ખંડની બહાર एनी पास एक विद्या से तालु घाटी नहीं। ये विद्या मंत्र बोले तो तालु खुली जाए। आजकल हॉस्पिटल, होटल वगैरह मत, तो मैं एंट्री मारूं अंदर दरवाज़ों के वो खुली जाए। ये तो सब कुछ अभी का है। हमारे पास तो ये 2500 साल पुराना था है। एक मंत्र बोले तालु खुली जाए। पर कमाल ये थे। એ જે તાળું ખોલવાનો મંત્ર ભણે અને તાળા ખુલે પેલા પોતે સ્થિર થઈ ગયો છે ગયો ગયો જાણે ફેવિકોલ લગાડીને દેવામાં આવે ને એવી હોલી શકે અને એને જમ્બુનો આખો વાર્તાલાપ સાંભળ્યો અને વાર્તાલાપ સાંભળતા સાંભળતા એને ખુદને વૈરાગ્ય થઈ ગયું ઓહ સોળ વર્ષની જોબનવંતી વયમાં રૂપવંતી રંભા જેવી આઠ સ્ત્રીઓને છોડીને આ માણસ ચારિત્રના માર્ગે જાય અને હું એના કરતાં મોટો થઈ અને સંસારને ભોગવવાના વિચાર કરું છું ધિકાર છે બાર 12 રૂપેલા પ્રભુ જંબુને કહે જંબુ તારી સાથે હું પણ દીક્ષા લેવા તૈયાર છું પણ તું મને છૂટો કર તારી પાસે કઈ વિદ્યા છે હું બંધાઈ ગયો છું તું મને એક વિદ્યા આપ તો હું તને બીજી વિદ્યા આપું જંબુ કે છે મારે કોઈ વિદ્યાની જરૂર નથી હું તો બધું છોડીને નીકળું છું હું એ તારી સાથે અને એની ગેંગ ગેંગ હોય ને અબુ સાલે છવ્વીસ ની ગેંગ સાથેનો પ્રભાવ છે પ્રભવ છૂટો થયો એટલે એને ગેંગને બોલાવીને કીધું ભાઈ હું એ જંબુ સ્વામીની સાથે દીક્ષા લઉં છું બોલો તમારે શું કરવું છે પણ ગજબની આ ગેંગ હતી એણે કીધું અમે તો જ્યારથી તમારા શરણે આવ્યા ત્યારથી તમને જ ગુરુ બનાવ્યા ચોરી કરશો તો અમે ચોરી કરશું અને દીક્ષા લેવાનું હશે તો દીક્ષા લઈ લેશું કોઈને દીક્ષાનો કક્કો નથી આવડતો પણ આપણો ગેંગ લીડર જે કરે આપણે કરવાનું અને પ્રભવની સાથે પાંચસો જણાએ દીક્ષા તૈયાર થઈ ગયા પાંચસોની ગેંગ છે પાંચસો પ્રભવ એના ચારસો ને નવ્વાણું

ધૂળ પડી આપણા ધોળામાં અમે પણ બેટા તારી સાથે પાંચસો ને ટોટલ મારતા જાઓ અગિયાર અને આઠ દીકરીઓના મા બાપને ખબર પડી દીકરી લઈશ જમાય લઈશ વેવાય લેશ વેવાણ લેશ હવે આપણે હું કરવાનું છું અને બાકીના આઠ દુ સોળ પાંચસો અગિયારમાં માં સોળ એડ કરો પાંચસો ને નો વરઘોડો રાજગૃહીના રાજમાર્ગ ઉપરથી નીકળ્યો સુધર્મા સ્વામીએ સૌને ચારિત્ર આપ્યું સુધર્મા સ્વામી મોક્ષમાં ગયા એમની પાટે કોણ આવ્યા જંબુ આવ્યા અને જંબુની પાટે કોણ આવ્યા પ્રભવ કવિ કલ્પના કરે છે પ્રભવ સ્વામી જંબુના ઘેર આવ્યા હતા સોનું ચાંદી હીરા માણેક પન્ના નીલમ રૂપુ બધું ચોરવા માટે એ બાજુ પર રહી ગયા ત્રણ રત્ન એમણે ચોર્યા જ્ઞાન દર્શન આ ત્રણ રત્નના તેઓ સ્વામી બન્યા અને એ જ પ્રભુ સ્વામીનો જ્યારે અંત નજીકમાં આવ્યો ચોપન પંચાવન વર્ષ એમનો દીક્ષાનો પર્યાશ પંચ્યાસી વર્ષ એમનું આયુષ્ય આયુષ્યનો અંતિમ સમય જ્યારે નજદીકમાં આવ્યો ત્યારે હું મારી પાઠ પર કોને બેસાડું શિષ્યોગ ખાલી શિષ્યો થાય એટલા માત્ર થી સત્તા ઉપર ના બેસાડી દેવાય ઇન્દિરા ગાંધીનું મૃત્યુ થાય એટલે લોકોની સહાનુભૂતિ ગાંધી ભલે આવી ગયો બાકી એ કેટલો લાયક હતો એ આખી દુનિયા જાણે પ્રમુખની ગાદી ઉપર પ્રમુખ નો દીકરો જ આવે જરૂરી નથી લાયકાત ના હોય તો ના બેસાડી શકાય પ્રભવ સ્વામીને પોતાના પરિવારમાં કોઈ યોગ્ય ના દેખાયો પ્રભુની પાઠ પરંપરા આગળ છે જેને અને એમણે નજર ક્યાં દોડાવી ખબર પર ઉતાવળ ના કરો ત્યાં જવાને હજી વાર શ્રાવકો ઉપર નજર દોડાવી કે આમાં કોઈ યોગ્ય વ્યક્તિ છે તેને એને ઉચકું એને દીક્ષા આપું એને તૈયાર કરું અને પછી મારી પાટ ઉપર મૂકી દો અમારા ગુરુદેવ હેમચંદ્ર સુરી મહારાજ કહેતા હતા દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ જયારે મુંબઈમાં હતા જુહુમાં ઈરલામાં તો બપોરે સ્થંડિલ ભૂમિ એકાશનું કર્યા પછી તેઓ બહાર સ્થંડિલ ભૂમિ જતા હતા એની તો તમને વધારે ખબર છે જૂના જેટલા પણ શ્રાવકો હશે એને ખબર છે કે અમદાવાદમાં વૈશાખ મહિનામાં સાડા બારનું એકાશનું પૂરું કરી ગુરુદેવ અમદાવાદ જ્ઞાન મંદિર છે ને વિજય મંદિર ત્યાંથી નીકળી સાબરમતીના કિનારે સ્થંડિલ ભૂમિ જતા હતા વૈશાખ મહિને બપોરે સાડા બાર વાગે એ વખતે ફાલ્ગુનભાઈ પટેલ બાપ ચીમનભાઈ જે સંદેશના તંત્રી માલિક કહેવાય એ લોકોએ સંદેશના પહેલા પાને લખ્યું હતું કે અમદાવાદના રાજમાર્ગ ઉપર વૈશાખ મહિનામાં ખુલ્લે પગે હાથી કોઈ સાધુ દેખાય તો એ એ બીજો કોઈ નહીં હોય હશે આચાર્ય દેવ પ્રેમ મહારાજ જુહુના દરિયા કિનારે કામ પતાવીને પાછા વળતા ક્યાં જતા ખબર જીવતભાઈ પ્રતાપસિંહના બંગલે જતા એમનો એક બંગલો હતો જુહુમાં ત્યાં ઘર દેરાસર અને ઘર દેરાસરની ની અંદર દર્શન કરતા અને દર્શન કર્યા પછી બહાર નીકળે ને ત્યારે આખું ઘર આવી જાય પ્રતાપસિંહના ભાઈ કોણ કાંતિભાઈ અને કાંતિભાઈ બે દીકરા એક અને બીજો એ વખતે પ્રદન ખાલી ત્રણ વર્ષનો હતો દાદા ગુરુદેવ કહેતા કે ત્રણ વર્ષના દીકરા ઉપર મારી નજર ઠરી ગઈ હતી ઇન્દ્રવદન જયારે ત્રણ વર્ષનો હતો ત્યારથી મેં નક્કી કર્યું હતું આ મોટો થાય એટલે એને દીક્ષા આપીશ દીક્ષા આપ્યા પછી મારો આખો સમુદાયનો એને નાયક બનાવીશ આ ભાવના એમણે ભાવી હતી દીક્ષા પણ આપી પ્રેમશ્રી દાદાના શિષ્ય પણ બન્યા પણ એ પછીના સંજોગો થોડાક બદલાયા બે હજાર છ માં ગચ્છાધિપતિની દીક્ષા થઈ એમનું વૈરાગ્ય એમની પરિણતિ એમની ગંભીરતા એમની ગિતાર થતા જોઈને પ્રેમ સુરેશ્વરજી મહારાજે બે હજાર વીસમાં જે પટ્ટક બનાવ્યો ત્યારે હજી એ મહાપુરુષનો દીક્ષા પર્યાય ખાલી ચૌદ વર્ષનો હતો અને ચૌદ વર્ષના પર્યાયમાં એમણે કલમ લખી નાખી કે ભાનુ વિજયનો સમુદાય મુનિ જય ઘોષ વિજયને સોંપવામાં આવે તમે જેમ વિલ બનાવો ને એમ મહારાજે વીલ બનાવ્યું અને વીલમાં ચૌદ વર્ષનો જેનો ખાલી પર્યાય એક જ શિષ્ય હતા મુનિ જય સોમ વિજય એક શિષ્યના ગુરુને આખો સમુદાય સોંપવાની વાત કરી હતી એ દીર્ઘ દ્રષ્ટા પ્રેમ શ્રીશ્વરજી મહારાજ હતા શાસન અને સમુદાયનું હિત જેના હૈયામાં વસ્યું હોય એ હંમેશા વિચાર કરતા હોય આવનારા ભવિષ્યમાં આ સંઘ આ શાસન આ સમુદાયને કેમ આગળ વધારવો પ્રભવ સ્વામીની નજર શ્રાવકો પર પડી કોઈ હે કોઈ હે કોઈ નહીં આ જાજમ પણ ફેલ ગઈ હવે જાજમ પર કોઈ ના મળ્યો એટલે નજર ગયા બહાર ગયા જૈન સમાજ જૈન સંઘની બહાર બ્રાહ્મણોની ઉપર એમની નજર એ બ્રાહ્મણ હતો જેનું નામ સંયમ ભવ યજ્ઞ ગળાવતો હતો પ્રભુ સ્વામીને લાગ્યું કે આ ઉત્તમ આત્મા છે કર્મના સંજોગે ભલે બ્રાહ્મણ બન્યો આત્મા યોગ્ય છે પોતાના બે સાધુને મોકલીને કીધું તમારે ત્યાં જઈને એટલું જ બોલવાનું અહો કસ્ટમ અહો કસ્ટમ તત્વમ ન જ્ઞાયો તે પરમ સાધુએ બોલવાનું શરૂ કર્યું સંયમ બહુ સમજી ગયો કે જૈન સાધુ ક્યારે જુઠ્ઠું ના બોલે આટલો વિશ્વાસ એક બ્રાહ્મણને હતો તમને ખરો એને પોતાના પંડિતને કીધું પુરોહિતને કીધું સચ બતાવ આ યજ્ઞ અને યજ્ઞ સાચું કે મહારાજ કે છે સાચું પહેલા તો તતપ પકર્યું પછી કાન પકડ્યા આ યજ્ઞ અને યાગ મિથ્યા છે જુઠ્ઠા છે હું પણ જો સક્સેસ જતો તો આ જ્યાં કરાવું છું ને એ ભૂમિની નીચે એક પ્રતિમા છે એના પ્રભાવે હું સક્સેસ જાઉં છું ખોદાવ્યું અંદરથી શું નીકળ્યું ભગવાન શાંતિનાથની પ્રતિમા બહાર પડી છે બે મહાત્માઓની ઢુંડતા ઢુંડતા

પ્રભુ સ્વામી પોતાની પાઠ સંયમ ભવ સુરીને સોંપી પરલોક માં દેવલોક ની અંદર ચાલ્યા ગયા ને આ બાજુ સંયમ ભવ સુરી વિહાર કરતા 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 એક દિવસ એક નગર માં આવ્યા છે અને ત્યાં જ એક 8 વર્ષનો છોકરો આવ્યો છે ઓ મહારાજ તમે જઈન સાધુ લાગો છો તમે મારા પપ્પા મહારાજ ને જોયા છે એને જોતાની સાથે જ સંયમ ભવ ને પણ અંદર થી જરાક લાગણી નો ઉભરો છે સમજી ગયા બીજું તું એક કામ કર તારે એમની પાસે જવું છે એમના જેવા થવું છે ને તો તું કામ કરે પછી હું તને પહોંચાડીશ કારણ કે સંયમ ભવ જોઈ લીધું કે આનું આયુષ્ય છ મહિનાથી વધારે બાકી નથી એ છોકરો જ્યારે પેટમાં હતો ને એની માને સૌ પૂછે છે કે એનો બાપ ક્યાં છે ને તને શું છે તો કે મને કંઈક છે પ્રાકૃતમાં એને મનક કહેવાય મણાક મણાક એ મણાક નું શું થઈ ગયું મનક એટલે છોકરાનો જન્મ થયા પછી બધા એનું નામ શું પાડી દીધું મનક એ મનક જ્યારે મોટો થયો એના બાપને ને ઢૂંઢતો નીકળ્યો માને પૂછ્યું મારા બાપ ક્યાં છે માએ ગલ્લા તલ્લા બહુ કર્યા અંતે એને કીધું કે તો પછી મારા બાપને ને શોધી લાવીશ એને દીક્ષા લીધી છે ને હું એમને શોધી લઈશ અને બરાબર બાપ અને દીકરાનું નદી કિનારે મિનલ થયું છે દીક્ષા આપી તમને કેવા લાગ્યા બધા બાપાઓ એની ઈચ્છા તો જાણવી જોઈએ એમને એમ પરાણે દીક્ષા આપવાથી અહીંયા આવું જ બધું સાંભળવા મળશે ગમે તો સાંભળો ના ગમે તો ઉભા તેમાં થઈ જાવ કારણ કે તમારું મન પાંચ ઇન્દ્રના વિષયોની પાછળ પાગલ છે તમે એમ માનો છો ભગવાને જે આપ્યું છે એને ભોગવી લેવું જોઈએ જલસા કરી માટે પણ તમે આ ધારણા રાખીશ અમે ભલે મહેનત કરી એ લોકોને જ્યારે મળ્યું છે તો ભલે ને વાપરતા ભલે એ લોકો મોત્સો કરી લેતા આ બરાબર નથી તમારી આ માન્યતા બરાબર નથી આ બાપે ને દીક્ષા બે પછી ભણાવી ગણાવીને તૈયાર કર્યા એમણે જોયું કે એનું આયુષ્ય ખાલી છ જ મહિનાનું બાકી છે તો પિસ્તાલીસ આગમ તો હું નહીં ભણાવી શકું આગમ ગ્રંથો તો એને નહીં વંચાવી શકું એટલે તમામ આગમોમાંથી એમણે એક ગ્રંથ બનાવ્યો જેનું નામ છે દસ વૈકાલ આજે પણ સાધુ જીવનમાં સૌથી પહેલા જો કોના કરાવવામાં દસ વય એટલે અવર એબી સીડી એક સાધુ જીવન લીધા પછી મારે કઈ રીતના ચાલવું મારે કઈ રીતના બોલવું મારે કઈ રીતના શું મારે કઈ રીતના વાપરવું એની ટોટલ વાત જેની અંદર આવે દસ વય સૂત્ર બનાવડાવ્યું અને એને મોઢે કરાવી દીધું છ મહિના પૂરા થયા આયુષ્ય પૂર્ણ થવા આવ્યું અંતિમ સમાધિ આપી એને પરલોકમાં સ્વર્ગની અંદર પહોંચાડ્યા અને જેવો કાળ ધર્મ થયો મનકનો સંયમભવ સૂરીની આંખમાંથી આસ્વાદ સાધુઓ કે ગુરુદેવ આજ સુધીમાં તમે ઘણા દેવલોકમાં પહોંચાડ્યા સમાધિ આપીને ક્યારે આંખમાં આંસુ નથી આવ્યા આજે કેમ છે રાજ ખુલા એટલા માટે કારણ કે આ મારો સંસારી અવસ્થાનો પુત્ર દીકરો તો અમને પેલા કેવું જોઈતું તું ને આ બાલ મુનિ અમે ઘણી બધી આશા કરી ગુરુનો દીકરો અમારે મન ગુરુ જેવો કે ભાઈ અમે ભક્તિ કરો ઉલટાની અમે ભક્તિ લીધી ગુરુએ કીધું મેં એટલા જ માટે તમને કીધું નહીં નહીં તો તમે એને બિલકુલ કોઈ કામ કરવા ન દે અને એ આળસ પ્રમાદ કરી પરલોકમાં દુર્ગતિમાં ચાલ્યો જાત મારું સંતાન દુર્ગતિમાં ન જવું જોઈએ એક જીન શાસનને પામેલો આચાર્ય પણ પોતાના દીકરાની આટલી કાળજી લેતો હોય અહીં બેઠેલા બાપાઓને પૂછું છું મમ્મીઓને પૂછું છું તમારું સંતાન તમારો પરિવાર પરલોકમાં દુર્ગતિમાં જાય એવી અપેક્ષા તમે રાખી શકો ખરા એ જ સ્વયં ભવસુરી દસ વૈકાલિક સૂત્ર સંહરી લેવા તૈયાર થયા સકળ સંઘ ભેગો થયો કાળ પડતો આવવાનો છે પ્લીઝ આનું સંહરણ ના કરો રાખો હવેની પેઢી આના દ્વારા આગળ વધશે સંઘની વિનંતીને માન આપી દસ વૈકાલિક સૂત્ર ઊભું રાખવામાં આવ્યું અમે દીક્ષા લીધા પછી અમારા ગુરુદેવે સાતસો ગાથાનો આ ગ્રંથ અમને બાય હાર્ટ કરાવ્યો કંઠસ્થ અહીં બેઠેલા ઘણા બધા શ્રવણો અને શ્રમણીઓએ પોતાના જીવનમાં પૂરા ન થાય ત્યાં સુધી અમારી વડી રીક્ષા ન થઈ શકે એવો આ મજાનો ગ્રંથ એ દેણ છે એમની પાટે યશોભદ્ર સુરેશ્વરજી મહારાજ આવ્યા અને એમની પાટે બે આવ્યા એક સંભૂતિ વિજય અને બીજા ભદ્રબાહુ સ્વામી સંભૂતિ વિજય બહુ મહાપ્રભાવક છે ચાલીસ શિષ્યોના તેઓ ગુરુ હતા બેતાલીસ વર્ષે એમને દીક્ષા લીધી ને અડતાલીસ વર્ષ સુધી એમણે દીક્ષાનું પાલન કર્યું નેવું વર્ષની ઉંમરે તેઓ કાળ ધર્મ પામ્યા એમના શિષ્ય સ્થુલિભદ્રજી એ સંભૂતિ વિજયના શિષ્ય છે અને એમના ગુરુભાઈ છે ભદ્રબાઉ સ્વામી સાઉથ ઇન્ડિયામાં એમનો જન્મ થયો તો પૈઠણ પ્રતિષ્ઠાનપુર જે આજ એ કાળમાં કહેવાતું હતું એમનો એક ભાઈ હતો વરાહ મિહિર બંને સાથે દીક્ષા લીધી પણ એની અયોગ્યતા જોઈને ગુરુ એને આચાર્ય પદવીને આપી વરાહમ મિર સાધુપણું છોડી જીવન જીવ્યો અને નિમિત્ત નગરમાં રાજાને ત્યાં દીકરાનો જન્મ થયો છે દરેક ધર્મના ગુરુ ભગવંતોએ દીકરાને આશીર્વાદ આપવા ગયા એક ન ગયા કોણ સંસારના આશીર્વાદ અમારેથી તમને અપાય અપાય મહાભારતની અંદર આવતું હતું શું આવે પુત્ર લાભ હોસ્તુ પછી હે ધનાગમોસ્તુ આ બધા અમારે તમને અપાય ના ભદ્રભાવ સ્વામી આશીર્વાદ આપવા ન ગયા ને આખ અગમની અંદર ચર્ચા ચાલુ થઈ બધા આવ્યા જૈનો ના આવ્યા જૈનોને વ્યવહારની અંદર કોઈ જ ઠેકાણા નથી એમને કઈ અકલ ચાલતી નથી રાજાનો દીકરો થાય તો આવવું જોઈએ ને અને શ્રાવકોએ ભદ્રબાઉ સ્વામીને સમાચાર આપે કે બહાર જિન શાસનની હિલ્લા થઈ રહી છે ભદ્રબાઉ સ્વામીએ કીધું સમાચાર આપજો જે દીકરો સાત દિવસમાં મૃત્યુ પામવાનો હોય એને હું કઈ રીતના એવા આશીર્વાદ ચાલુ થઈ સમાચાર મળ્યા કઈ રીતના બિલાડીના કારણે આખા ગામની બિલાડીઓ ભેગી કરીને ગામની બહાર કાઢાવીશ સાતમો દિવસ આવ્યો દાવ માતા ખોડામાં લઈને દીકરાને બેઠી છે અને દરવાજાનો આગળ હોય ને અલગ અલગ શેપમાં અલગ અલગ સ્ટાઇલમાં અલગ અલગ આકાર ની અંદર હોય એક આકાર તો બિલાડીનો એ બિલાડીના આકારનો આગળો તૂટ્યો અને ઓલા બાળકના માથા પર પડ્યો સાત દિવસ નું ત્યાં ખતમ થઈ ગયો અને આખા નગરની અંદર સમાચાર પહોંચ્યા ભદ્રબાહુ સ્વામીનું જ્ઞાન અદ્ભુત છે રાજા પણ ભદ્રબાહુ સ્વામીના ચરણોમાં છૂટી ગયો ચૌદ ધર હતા શ્રુત કેવલી કહેવાય

વસગારમ થુતમ કાવણમ જેન સંગ કલ્લાણમ કરુણા પરેણ વિહીયમ સભદ ગુરુ જયઉ મારી અને મરકીના ઉપદ્રવ જ્યારે ચારે બાજુ ચાલુ થયા ત્યારે ભદ્રબાહુ સ્વામીજીને કહેવામાં આવ્યું આ લોકો મરી રહ્યા છે આપ કંઈક કરો ત્યારે મહાપુરુષે ઉવસક ગરમ સ્તોત્રની રચના કરી અને જેના પ્રભાવે આખા ગામની મારી મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો કરુણા પરેણ વિહીયમ કરુણાના સાગર હોય

દિવાળીના બધ નવસ્મરણ ની અંદર અઢી થી પોણા ત્રણ કલાક લાગતા હોય અત્યારથી નક્કી કરી લેજો આવું કે ન આવવું ઘણા તો અત્યારે અપાસ ને ફરવાનું શરૂ કર્યું તમારે ત્યાં પ્રતિક્રમણ સંવત કેટલા વાગે બેસશે કેટલાક તો પૂછે ઉઠશે કેટલા વાગે અલ્યા તારી ભલી થાય બેવા તો ને પેલા ઉઠવાની માંડી કયા મહારાજ સારા જલ્દી બોલો કયા મહારાજ સારા સપોઝ હું કાલે એક એક સૂત્રનું નું આજની માફક વિવેચન કરું આમ પાટ ઉપરથી તમને એમ થાય ને યાર બકવાસ છે આ તો પકાવ છે કોલેજની ની અંદર ઓલો લેક્ચરર કેવો પકાવ લાગતો હોય એવો આજે હું સારો લાગુ છું આવતીકાલે પકાવ લાગવાનો યાર છોડતા જ નથી ઈચ્છા મીઠાની કઉ સગમ એટલે શું ને અહો અરે ઘણી વાર કહ્યું છે હલાવો ને મારા સાહેબ હવે સૌથી સ્પીડમાં જે પ્રતિક્રમણ કરાવે એ મહારાજને તમે કાલે માર્ક્સ આપવાના છો મારા સાહેબ હું ચડાવો લઉં જો એ મહારાજ અડતાલીસ મિનિટમાં પૂરું કરતા હોય તો વર્ષમાં એક પ્રતિક્રમણ છે વન્સ ઇન અ યર આખા વર્ષમાં પાપ જો રાચી માચીને કર્યા છે તો આવતીકાલનું પ્રતિક્રમણ પણ આનંદ ઉલ્લાસ ઉત્સાહ ઉમંગપૂર્વક કરજો કોઈ અર્થ ધ્યાન નહીં કરતા નહીં તો પાપ ધોવાને બદલે નવા પાપ બાંધીને જશો પાપ નહીં છૂટે નવ સ્મરણની અંદર એક એક સ્મરણ કોણે બનાવ્યું ક્યારે બનાવ્યું કેમ બનાવ્યું એનો શું મહિમા છે એની સુંદર વાતો હું કરું છું અને મને ગેરંટી છે કે આ સ્મરણ સાંભળવા આવેલો પ્રયોગ કરીને પૂરું સાંભળ્યા વગર જતો નથી હું પહેલેથી જ કહી દઉં છું જેથી તમને ખ્યાલ આવે તમારો રસ્તો બદલવો હોય ગલી બદલવી હોય અપાસરો બદલવો હોય આ એવું સગહરમ છે ખાલી પોપટ પાઠની માં પગ નથી જવાનું આવી અદભુત રચના ભદ્ર બાઉ સ્વામીજી એ કરી હતી એમની પાટે સ્થુલિભદ્ર સ્વામી આવ્યા છે સ્થુલિભદ્રજી નું વર્ણન વિનય વિજયજી મહારાજે કલ્પસૂત્રના માધ્યમે કર્યું કે ગાંધીજી કે આ ની ખટપટો માં અંદર મોત થયા છે એમ નહીં સમજતા પચીસો વર્ષનો આ દેશનો ઇતિહાસ જુઓ સત્તાની લાલચમાં ઘણાના મોત થયા સત્તાના કારણે પણ ઘણાના મોત થયા છે તમે જુઓ પરદેશમાં હિટલર નેપોલિયન સ્ટાલિન તમને ખબર છે સ્ટાલિન રાત્રિના સમયમાં સૂતો હતો ત્યારે બેડરૂમ બદલાતો હતો એની જગ્યાએનો એનો ડમીને સુડાવવામાં આવતો કારણ કે સત્તા એક એવી ચીજ છે નથી ભોગવી શકાતી અને નથી છોડી શકાતી સદત ભયના ઓથાર નીચે જીવતા હતા છેલ્લા સો વર્ષના આખા વિશ્વનો ઇતિહાસ તમે જોઈ જાઓ ભય સિવાય બીજું કાંઈ જ નથી વિશ્વયુદ્ધ એક થયું બીજું થયું ગમે ત્યારે ત્રીજું થઈ શકે આઈન્સ્ટાઈન લખી ગયા છે કે ચોથું યુદ્ધ જો થશે ત્યારે આ દેશમાં આ વિશ્વમાં પથ્થર સિવાય બીજું કાંઈ જ નહીં હોય પથ્થરોથી ચોથું વિશ્વયુદ્ધ થયું છે સગડાનું રાજકીય ખટપટમાં મૃત્યુ થયું છે અને એ જ વખતે ભદ્રજી પોતાની કોસાની પાસે બેઠા એનો નાનો ભાઈ છે શ્રીયક રાજા એ શ્રીયક ને સમાચાર પહોંચાડ્યા કે તને મંત્રી બનાવું શ્રીયક કે છે મોટા ભાઈ જીવતા હોય ત્યાં સુધી મારાથી મંત્રી ના બનાય જો આ દેશની સંસ્કૃતિ છું અને શ્રીય કે સ્થુરી ભદ્રજીને સમાચાર પહોંચાડ્યા ને સ્થુરી ભદ્રજી આવ્યા રાજાની પાસે રાજાએ કીધું આ મંત્રી મુદ્રા તમને સોંપું જરા વિચાર કરવા દો સ્થુરી ભદ્રજી રાજમહેલ થી બહાર નીકળ્યા ને સોચે મંત્રી મુદ્રા સ્વીકારું કે ના સ્વીકારું મંત્રી બનવું કે ના બનુ મિનિસ્ટર બનવું એટલે કોને ઈચ્છા ન થાય અને તમારા સદભાગ્ય જૈન ભેળ એમ જૈન સીએમ આવી ગયા છે હું એક કલાક એમની સાથે ગયા વર્ષે મીટિંગ કરીને આવ્યો છું આપણને હોપ કે જૈનો નું ખૂબ તેઓ ખ્યાલ રાખશે જ મેં તમને હમણાં જ કીધું રાજાઓ ક્ષત્રિય હતા મંત્રીઓ હંમેશા જૈનો હતા કારણ કે રાજાઓની પાસે બળ હોય મંત્રીની પાસે બુદ્ધિથી મોટું બળ આ દુનિયામાં બીજું કોઈ નથી

જૈનો યત્ર તત્ર સર્વત્ર સ્થુલી ભદ્રજી સોચે છે જવ કે ના છ વિચાર કરતા લાગ્યો આજ ખટપટમાં જો જવું હોય ને મૃત્યુ પામવું હોય એના કરતા બેટર છે આ સંસારનો ત્યાગ કરી દો રાજાની એક વિનંતીએ એને આખો સંસાર ઉપર વૈરાગ્ય કરાવી દીધો છે નહીં આ રાજકારણમાં મારે નથી જવું એને કીધું આ મંત્રી મુદ્રા તમારે જેને આપવી હોય તેને હું તો દીક્ષા લેવા જાઉં છું રાજાને થયું આ ઉલ્લું બનાવેશ કોસા વેશ્યાને ત્યાં રહેવું હશે માટે આપણને કહી રહ્યો છે પણ સ્થુલી ભદ્રજી જેવા નીકળ્યા રાજા ટેરેસ ઉપર ચડી ગયો સ્થુલિભદ્ર ક્યાં જાય છે જોવા માટે જોયું તો ઉકરડાની પાસેથી સ્થુલિભદ્ર પસાર થયા ઉકરડો આવ્યો તો પણ આ માણસે પોતાનું નાક દબાવ્યું નથી આનું નામ વૈરાગ્ય છે પાચિંદ્રના વિષયો અનુકૂળ કે પ્રતિકૂળ આવે એની વચ્ચે જે સંભાવમાં રહે એનું નામ વૈરાગ્ય સડસડાટ ચાલ્યા ગયા સ્થૂલિભદ્રજી સંભૂતિ વિજયની પાસે ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો ચોમાસાના દિવસો નજદીકમાં આવ્યા સ્થૂલિભદ્રજીએ વિનંતી કરી આપ જો અનુજ્ઞા આપો તો હું આ ચોમાસું કોષા વેશ્યાને ત્યાં ગાળું ગુરુ જ્ઞાનીશ ચૌદ પૂર્વધર્શ અનુમતિ મળતાની સાથે જીજો આવ્યો કુવાના કાંઠે ચોથો આવ્યો સાપ બિલ પાસે ચારેય જણા પોત સ્થાન પર ચાલ્યા ગયા ચાર મહિના પૂરા થયા છે અને જેવા પૂરા થયા કારતક્ષ પૂનમ વિહાર કરી ચારે ગુરુની પાસે ક્રમશ આવ્યા પેલા સિંહ ગુફાવાસી કુવાના કાંઠા સિંહ સાપના ના બિલવાળા જેવા આવ્યા ગુરુ બોલે છે દુષ્કર કર્યું અને જ્યાં સ્થુલિભદ્ર એન્ટ્રી મારી ચતુર્વી સંઘ બેઠો છે એની વચ્ચે ગુરુ અડધા ઊભા થઈને બોલે છે ભદ્ર દુષ્કર દુષ્કર કેટલા અક્ષર વધારે બોલાય ઓનલી એક શબ્દ અક્ષર સાડા ત્રણ સાડા ત્રણ અક્ષર શું તાકાત હોય સિંહ ગુફા વાસી કમ્પેર કરે હમ મંત્રીનો દીકરો છે ને બાકી એને જઈને કર્યું છે શું જલસા કર્યા છે છ વિગઈ ભોજન કર્યા છે બાર બાર વર્ષની પરિચિત કોષા વેશ્યા હતી અને એની વચ્ચે પણ એ ભલે ચોમાસું કરીને આવ્યો ગુરુ એને દુષ્કર દુષ્કર કહે અમે ચાર મહિના કાવસક કર્યા ચાર મહિના પાણી નથી પીધું ભોજન નથી દીધું અને છતાં અમારા માટે એક જ વાત એને માટે પાર્શિયાલિટી કરે છે ગુરુ પાર્શિયાલિટી કરે છે હું ઘણી વાર કહું છું કે આ કાળમાં કેન્સર ટીબી હેપેટાઇટીસ બી કે થેલેસેમિયા એ ખતરનાક રોગ નથી એના કરતા ખતરનાક રોગ હોય નંબર વન કમ્પેરિઝન એન્ડ નંબર ટુ કોમ્પિટિશન ધર્મના ક્ષેત્રમાં પણ હવે આ રોગ ચાલુ થઈ ગયો છે દેરાણી અઠાઈ કરી એમ હું આવતા વર્ષે નવ કરીશ નથી થતા તોય નવ તો કરવા છે મારી સાસુને બતાવી દેવું છે કે જ એકલી ધર્મિષ્ઠ નથી હું એ ભેગી ધર્મિષ્ઠ છું